શું તમે પણ ઘરમાં રોટલી કે બાર્બીક્યુ જેવી વાનગીઓ ગેસના સીધા સંપર્કમાં લાવીને પકવો છો? તો આજે જ આ આદતને છોડી દેજો, કારણ કે તમારી ખોરાક પકવવાની આ આદત તમને ગંભીરથી અતિ ગંભીર પરિસ્થિતિમાં મૂકી શકે છે. રાંધણ ગેસના ઉત્પાદનમાં ઘણા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ થાય છે અને જે તમારા જીવ માટે જોખમરૂપ છે. સામાન્ય રીતે ઘરોમાં રાંધવા માટે ઉપયોગમાં લેવાતો ગેસનો ચૂલો અસ્થમા સહિત અનેક રોગોને જન્મ આપે છે. લોકો આ વિશે જાણતા નથી, પરંતુ ઘણા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. 2013માં મેટા વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું, જેમાં જણાવાયું છે કે આ વિશ્લેષણમાં બહાર આવ્યું કે ગેસ સ્ટવવાળા ઘરોમાં રહેતા બાળકોમાં અસ્થમાનું જોખમ ગેસ સ્ટવ વગરના ઘરોમાં રહેતા બાળકો કરતાં 42% વધારે છે. 2022ના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં લગભગ 12.7% બાળકોમાં ગેસ સ્ટવ અસ્થમાનું કારણ છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે તમે રસોડામાં જે ગેસ સ્ટોવનો ઉપયોગ કરો છો તે બેન્ઝીન, ટોલ્યુએન, એથિલબેન્ઝીન, ઝાઇલિન અને હેક્સેન જેવા ઝેરી અને કાર્સિનોજેનિક ગેસ છોડે છે. જો આ કાર્સિનોજેનિક ગેસ નાક અથવા મો દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે તો તેની ફેફસા ઉપર ખરાબ અસર પડે છે અને તે કેન્સર ઉપરાંત અસ્થમા, બ્રોન્કાઇટિસ અને શ્વાસની તકલીફનું કારણ બની શકે છે. માટે રસોડામાં ખોરાક બનાવતી વખતે સૌથી જરૂરી છે કે રસોડામાં વેન્ટિલેશનની સારી વ્યવસ્થા હોવી જોઈએ. બેન્ઝીન કેન્સરનું એ મોટું કારણ બની શકે છે. ન્યુટ્રિશન એન્ડ કેન્સર જનરલમાં પ્રકાશિત અન્ય એક સંશોધન અનુસાર વધુ ગરમી પર રસોઈ કરવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે, જે શરીરના અંગો માટે યોગ્ય નથી માનવામાં આવતું. ગેસની ફ્લેમ ઉપર સીધી જ રોટલી પકવવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેથી જ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવી ભૂલ ન કરવી તે વધુ સારું છે. જૂના જમાનામાં રોટલી બનાવતી વખતે લોકો તવા ઉપર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાથી દબાવીને ચારે બાજુ ફેરવીને શેકતા. આનાથી રોટલી ચારે બાજુથી સારી રીતે પાકી જતી. પરંતુ આજકાલ આપણે સમય બચાવવા માટે રોટલીને સીધી જ ગેસની ફ્લેમ ઉપર પકવીએ છીએ, જેનાથી સ્વાસ્થ્યને લાંબા ગાળે મોટું નુકસાન થાય છે. તેવી જ રીતે ચોમાસાના દિવસોમાં મકાઈને આપણે ગેસ ઉપર આ પ્રકારે શેકીને ખાઈએ છીએ, તે પણ નુકસાનદાયક છે. આઉટડોર પોલ્યુશન વિશે આપણે બધાએ સાંભળેલું છે કે તમે બહાર નીકળો છો ત્યારે જો હવામાં ધુમાડો હોય તેને કારણે ફેફસાના ઘણા બધા રોગો, કેન્સરો, ઘણી બધી વસ્તુઓ થતી હોય છે, ચામડીની એલર્જી ઉપરાંત. આના કરતા પણ વધારે જોખમી ઇન્ડોર એર પોલ્યુશન છે. જો ઘરની અંદર ગેસ કે ચૂલો જ્યાં વપરાતો હોય ત્યાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન ના હોય તેનામાંથી અત્યંત હાનિકારક હોય તેવા વાયુઓ પેદા થાય છે, જેમ કે બેન્ઝીન, કાર્બન મોનોક્સાઇડ, ફોર્માલ્ડિહાઇડ. આ તમામ વાયુઓ તમે ગેસ કે ચૂલાની નજીક હોય તો વધારે માત્રામાં ફેફસામાં જતા હોય છે. ફેફસામાં જવાને કારણે બ્રોન્કાઇટિસ કે અસ્થમા જેવી બીમારીઓ, લાંબા સમયની ખાંસી આવી, ઉધરસ આવી એવી બીમારીઓ થતી હોય છે. અને આ તમામ વાયુઓ જો લાંબા સમય સુધી તેનું એક્સપોઝર થાય તો એ લોહીમાં ભળતા હોય છે અને લોહીમાં ભળીને એ લ્યુકેમિયા, લિમ્ફોમા જેવા ઘાતક કેન્સર પણ કરી શકતા હોય છે. ભારતમાં એલપીજી ગેસનો ઉપયોગ થાય છે, જેમાં પ્રોપેન નામનો ગેસ વપરાય છે. આ વાયુને બાળવાથી ખતરનાક બેન્ઝીન ગેસ નીકળે છે, પરંતુ તેનો જથ્થો વિદેશમાં કુદરતી ગેસમાંથી છોડવામાં આવતા બેન્ઝીન કરતાં ઘણો ઓછો છે. સાથે જ રસોઈ બનાવતી વખતે બારી બારણા ખુલ્લા રાખો, જેથી રસોડામાં ધુમાડો એ બહાર નીકળી શકે. શક્ય હોય તો રસોડામાં ચીમની અથવા એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો, જેથી રસોડામાં પ્રદૂષણ ઝડપથી બહાર નીકળી જાય અને રસોઈ બનાવતી વખતે ઉત્પન્ન થતો ગેસ એ શ્વાસ દ્વારા તમારા ફેફસામાં પ્રવેશે નહીં. કારણ કે રસોઈ બનાવતી વખતે પેદા થતો ધુમાડો પણ તમને લાંબા ગાળે અનેક બીમારીઓના મુખમાં ધકેલી શકે છે.